વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 અભિનય હિન્દીની અંદર આજે આપણને 12મા પાઠનો અભ્યાસ કરવાનો છે. પાઠનું નામ છે ભેડીએ કી સુંદરતા, એટલે કે વરુ નામનું એક પ્રાણી છે એની સુંદરતા કેવી છે એના વિશેનો પાઠ છે. શબ્દાર્થ આપેલા છે અને ચિત્ર જોઈ અને નીચે થોડાક વાક્ય આપેલા છે. એક ભેડીએ ભેડિયા થા, એટલે કે એક વરુ હતો. વહ અપને કો બહુત સુંદર સમજતા હતા, એટલે જે ભેડીઓ છે એ પોતે જ પોતાને એકદમ સુંદર માનતો હતો. એક દિન જંગલ મેં ઉસે એક આઈના મિલ ગયા, એક દિવસ એને જંગલની અંદર આઈના એટલે કે અરીસો, અરીસાને બીજું નામ તરીકે ઓળખવામાં આવશે દર્પણ, એટલે કે એને દર્પણ મળી જાય છે જંગલની અંદર. ભેડીએને આઈને મેં અપની સુંદર સુરત દેખી, એટલે કે જે વરુ જે છે એ પોતાને અરીસાની અંદર પોતાનું મોઢું જોવે છે, સુરત એટલે કે પોતાનું મોઢું જોવે છે. બાપ રે, ઇતની ડરાવની, પોતે જ ડરી જાય છે પોતાના મોઢાથી કે હું આટલો બધો ડરાવનો છું. ભેડિયા આપની એ સુરત સે ડર ગયા, હવે જે વરુ છે એ પોતે જ પોતાના ચહેરાથી ડરી જાય છે. આઈના વહી છોડકર વહ ભાગ ગયા. ભેડિયો આ જે વરુ છે એ આરીસો હતો જ્યાંનો ત્યાં જ મૂકી અને ભાગી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ભેડીએ કી સુંદરતા. હવે એનું સ્વાધ્યાય છે પ્રશ્ન નંબર 1. નિમ્નલિખિત હિન્દી શબ્દો કે પાસ ગુજરાતી શબ્દ લેખીએ, એટલે કે અહીંયા હિન્દી શબ્દ આપેલા છે એની સામે એનું ગુજરાતી લખવાનું છે. સુરત, ભેડિયા, આઈના, ડરાવની, બહુત, જંગલ, આ જે શબ્દ છે એના શબ્દાર્થની અંદર આપેલા છે જોઈ અને તમારે અહીંયા એનું ગુજરાતી લખવાનું છે. પ્રશ્ન નંબર 2 છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લેખીએ, એટલે કે આ જે પ્રશ્ન આપેલા છે એનો જવાબ આપણને લખવાનો છે. ભેડિયા અપને કો કૈસા સમજતા થા, જે વરુ છે એ પોતે જ પોતાને કેવું સમજતું હતું, તો શું જવાબની અંદર આવશે? ભેડિયા અપને કો બહુત સુંદર સમજતા થા, એટલે કે વરુ જે છે એ પોતે જ પોતાને એકદમ સુંદર માનતો હતો. એના પછી બીજો પ્રશ્ન છે, ભેડીએને આઈને મેં ક્યાં દેખા, વરુ જે છે અરીસાની અંદર શું જોવે છે? ભેડીએને આઈને મેં અપની સુરત દેખી, એટલે કે પોતાનો ચહેરો જોયો. ભેડિયા કયો ભાગ ગયા, વરુ જે છે એ શા કારણથી ભાગી જાય છે? તો ભેડિયા જે અપની ડરાવની સુરત દેખકર ભાગ ગયા. અહીંયા લખેલું છે ભેડિયા અપની હિ સુરત સે ડર ગયા, ઇસીલીએ વહાં સે ભાગ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વાધ્યાય છે તમારે જાતે પૂરું કરવાનું છે.